नमस्कार विद्यार्थी मित्रों, धोरण पाँच विषय अंग्रेजी यूनिट सिक्स आई स्टडीड हेल्पिंग हैंड्स। तो विद्यार्थी मित्रों, आज आप तमारा पाठ्यपुस्तक सेमेस्टर टूनु छेल्लू यूनिट यूनिट छ सेमेस्टर टूनु छेल्लू यूनिट यूनिट छ हेल्पिंग हैंड्स आई स्टडीड हेल्पिंग हैंड्स नो आज आप अभ्यास करवानो छे। तो विद्यार्थी मित्रों, એમાં એક્ટિવિટી એક એ તો પાઠ્યપુસ્તકના પેજ નંબર 93 ઉપર દરેક વિદ્યાર્થી આવી જશે। નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ। અહીંયા એક કાવ્ય આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, તે ગાવાનું છે, દોહરાવવાનું છે અને સાંભળવાનું છે। તો હું પહેલાં તમને વાંચી સંભળાવું। ઇન્ઝી વિન્ઝી સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ સ્પોટ, ડાઉન કેમ ધ રેન એન્ડ વોશ ધ સ્પાઈડર આઉટ। Out come the sun and dry up all the rain. Inzy winzy spider climb up the spot again. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક કાવ્યમાં એક ઇન્ઝી વિન્ઝી સ્પાઈડર કરોળિયાની વાતચીત કરે છે કે જે જ્યારે વરસાદ હોય છે ત્યારે એક નળી ઉપર કે ચડવાનો પ્રયત્ન કરે છે, પણ વરસાદને કારણે તેને નીચે પડે છે અને તે ધોવાઈ જાય છે। પછી કે સૂર્ય આવે છે, બધું સુકાઈ જાય છે, વરસાદ બધો સુકાઈ જાય છે અને પછી પાછો સ્પાઈડર આવે છે અને ચડે છે। તો આવી કંઈક વાતચીત કરતું કાવ્ય આપણને આપ્યું છે, તેનું વિગત આપણે અભ્યાસ કરીએ તે પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો તેમાં આવતા અઘરા સ્પેલિંગ છે એ જોઈ લઈએ। ઇન્ઝી વિન્ઝી એટલે કે ખૂબ નાનું, સ્પોટ એટલે કે નળી કે નાળચું, બરાબર, સ્પાઈડર એટલે આમાં કરોળિયો લખ્યો છે પણ આપણે આમ કહીએ કરોળિયો। જો ચાલો હવે કવિતાનો અભ્યાસ કરીએ। ઇન્ઝી વિન્ઝી, હવે હમણાં જ તે આગળ જોયું કે ઇન્ઝી વિન્ઝી એટલે ખૂબ નાનું, બરાબર, ઇન્ઝી વિન્ઝી સ્પાઈડર, સ્પાઈડર એટલે કરોળિયો, ક્લાઇમ્બ અપ એટલે ચડવું, ધ સ્પોટ એટલે કે નળી કે નાળચું કે જે અહીંયા આપણને આપ્યું છે એમ, બરાબર, નળી જેવું, નાનકડો એવો સ્પાઈડર નળીઓ ઉપર ચડે છે, ડાઉન કેમ, ડાઉન એટલે નીચાવું, કેમ, ડાઉન એટલે નીચાવું, કેમ ધ રેન, નીચે આવવાનું કારણ શું હતું, વરસાદ આવવાને કારણે તે નીચે આવે છે, એન્ડ અને વોશ ધ સ્પાઈડર આઉટ, અને તે સ્પાઈડરને વોશ એટલે આમ ધોઈ નાખવું પણ તે સ્પાઈડરને નીચે પાડી દે છે। તો પહેલી બે લીટીમાં એમ કહે છે કે નાનકડો એવો કરોળિયો નળી ઉપર ચડે છે અને વરસાદથી નીચે પડી જાય છે અને વરસાદ તેને ધોઈ નાખે છે। આઉટ કમ ધ સન, આઉટ કમ એટલે આઉટ એટલે બહાર, કમ ધ સન જ્યારે સૂર્ય આવે છે, એન્ડ ડ્રાય અપ, ડ્રાય અપ એટલે સૂકીને, સોકી નાખવું, ઓલ ધ રેન અને વરસાદ સુકાઈ જાય છે, ઇન્ઝી વિન્ઝી સ્પાઈડર નાનકડો એવો કરોળિયો ક્લાઇમ્બ અપ ધ સ્પોટ અગેન અને ફરી પાછો નળીઓ ઉપર, નળી ઉપર ચડે છે। તો આવું એક કવિતા આપી છે સરસ મજાની, અને વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી કરોળિયાના એક વાત ઉપરથી આપણને પણ અહીં શીખવા મળે છે કે આપણે ખાસ કરીને જે એક વખત આપણે કોઈ પણ પરિસ્થિતિમાં પ્રયત્ન કરીએ અને પરિસ્થિતિમાં આપણે હારી જાય તો એ પરિસ્થિતિમાં સતત આપણે પ્રયત્ન કરતા રહીએ તો આપણને ધારી સફળતા પ્રાપ્ત થઈ જાય છે। એટલે એકવાર પ્રયત્ન કર્યા પછી આપણને હાર મળે તો એ હાર જે છે એ આપણે કઈ રીતે પ્રાપ્ત થઈ છે, બરાબર, હાર આપણને કઈ રીતે મળી તો એના જે કારણો કાઢીને એને ઉકેલવાનો પ્રયત્ન કરીએ, ફરી પાછી એ હારને જીતમાં પરિવર્તન કરીએ તેવો પ્રયત્ન કરવાનું આપણને આ કરોળિયાના ઉદાહરણ દ્વારા સમજાવે છે। તો આવી એક સરસ મજાની વાર્તા કવિતા જે છે એ તમને સમજાઈ ગઈ હશે। હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 2A, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ટિવિટી 2A છે, ચિત્ર જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન કરે તે સાંભળો, બરાબર વિદ્યાર્થી મિત્ર। હવે અહીંયા ચિત્ર જોવાનું છે અને દરેક વિદ્યાર્થી ખાસ કરીને પાઠ્યપુસ્તકના પેજ નંબર 94 ઉપર આવી જાય, એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો આમાં તમને બધું ચિત્રમાં યોગ્ય દેખાય જ છે, પણ ખાસ કરીને તમને એટલા માટે કહું છું કે જો ન દેખાય તો પાઠ્યપુસ્તકનું પેજ નંબર 94 ઉપર તમારે આવી જવાનું છે, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો ટુડે એટ ભોલાભાઈ ફાર્મ, ટુડે એટલે આજે અને ભોલાભાઈ ફાર્મ એટલે ભોલાભાઈના ખેતરે, આજે ભોલાભાઈના ખેતરે, હવે આમાં અનેક વ્યક્તિઓના નામ છે જે કંઈક કામ કરે છે તેની માહિતી આપે છે, એટલે અહીંયા આપણને ચાલુ વર્તમાનકાળની બાબત કહે છે। ચાલુ વર્તમાનકાળ એટલે જે સમયે તમે જે ક્રિયા કરતા હો એ તમે ચાલુ વર્તમાનકાળમાં દર્શાવી શકો છો। તો અહીંયા રઘુ નામનો વ્યક્તિ છે, બરાબર, રઘુ શું કરે છે તો પ્લકિંગ ધ ફિલ્ડ, ખેતર ખેડી રહ્યો છે। અહીંયા કોકિલાબેન છે, મિલ્કિંગ ધ કાઉ, ગાયને દોઈ રહ્યા છે, બરાબર, મંજુબેન ફીડિંગ ધ ફીડિંગ ચિક્સ, બરાબર, મરઘીઓ એટલે કે નાના નાના બચ્ચાઓને એને ખવડાવી રહ્યા છે, કોણ તો કે મંજુબેન।
અહીંયા છે બિકીબેન એન્ડ ભોલાભાઈ પુટિંગ રાઈસ ઇન જાટ બેગ્સ. રાઈસ છે એને કોથળામાં ભરી રહ્યા છે. અહીંયા રામુ છે પિકિંગ મેંગોઝ, બરાબર, પિકિંગ મેંગોઝ એટલે કે કેરીઓ પાડી રહ્યો છે. અને અહીંયા કનુ છે ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ, અને કોકોનટ્સ એટલે કે જે નાળિયેર છે એને કેમલ કાર્ટમાં ટેકિંગ કોકોનટ ઇન ધ કેમલ કાર્ટ એટલે કે એમાં મેકી રહ્યો છે, ઊંટગાડીમાં મેકી રહ્યો છે. આ આજે ભોલાભાઈને ત્યાં કામ કરે છે. હવે આ વાક્ય વડે ઉપરના ચિત્રનું વર્ણન કરવાનું છે. તો જો ભોલાભાઈ ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ જાટ બેન, કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ ગાઉ. હવે અહીંયા મારે મંજુબેન વિશે બોલવું હોય તો કેમ લખવાનું? જો મંજુબેન ઇઝ ફીડિંગ ચિક્સ. પછી અહીંયા રઘુ છે તો રઘુ ઇઝ પ્લકિંગ ધ ફીલ્ડ. ઇઝ લગાડીને વાક્ય લખવાના છે. કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. રામુ ઇઝ પિકિંગ મેંગોઝ, બરાબર. બિકીબેન ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ. તો આ રીતે વાક્ય બનાવતા જવાના, જેનું નામ છે જાણે કાંઈ રઘુ છે વિદ્યાર્થી મિત્રો, પછી ઇઝ લખી નાખવાનું, એનું કાર્ય લખી નાખો પ્લકિંગ ધ ફિલ્ડ, એટલે કે એવી રીતે વાક્ય બનતા જશે. તો વિદ્યાર્થી મિત્રો આ છે એ આજે ભોલાભાઈને ફાર્મમાં ખેતરમાં કામ કરતા વ્યક્તિઓની યાદી છે. હવે એક્ટિવિટી 2B છે, ભોળાભાઈના ખેતરે ગઈકાલે કોણ શું કામ કરતું હતું તે સાંભળો અને વાંચો. યસ્ટરડે, ગઈકાલે. કનુ પિક મેંગોઝ, ગઈકાલે મનુ છે, કનુ છે એ શું કરતો હતો? કેરીઓ પકાવી કેરીઓ પાડી રહ્યો હતો. રામુ ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ. હવે રામુ છે એ કોકોનટ્સ ટુ ધ માર્કેટ માટે કોકોનટ્સને લઈ જતો હતો. મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ કે જાટ બેગ. મંજુબેન એન્ડ ભોલાભાઈ છે એ ચોખાને બેગમાં ભરી એટલે કોથામાં ભરી રહ્યા હતા. કોકિલાબેન મિલ્ક ધ કાઉ, કોકિલાબેન શું કરી રહ્યા હતા ગઈકાલે? તો કે તેઓ ગઈકાલે ગાય દોઈ રહ્યા હતા. બિકીબેન ફીડ ધ ચિક્સ, બિકીબેન છે એ બિલકીબેન છે. હવે બિલકીબેન છે એ બિલકીબેન ફીડ ધ ચિક્સ એટલે કે બિકીબેન છે એ પક્ષીઓને દાણા ખવડાવી રહ્યા હતા. યસ્ટરડે જાનકી પ્લક ધ ફીલ્ડ, અને ગઈકાલે જાનકી છે એ જમીન ખેડી રહી હતી એટલે ખેતર ખેડી રહી હતી. રઘુ ટુક ધ શીપ ટુ ધ જંગલ, અને રઘુ જે છે એ ગઈકાલે કયું કામ કરી રહ્યો હતો? તો કે જંગલમાં ઘેટાઓને લઈ ગયો હતો. તો આ ગઈકાલની વાત હતી. હવે આપણે એક્ટિવિટી 3 છે, જૂથમાં કામ કરો. એક્ટિવિટી 2A હતી, બરાબર, એ આજના દિવસની હતી, અને 2B છે એ ગઈકાલની હતી, ભૂતકાળની હતી. ઉદાહરણ પ્રમાણે દરેક વ્યક્તિનું કાર્ય લખો. રઘુ ટુ યસ્ટરડે, એટલે યસ્ટરડે એટલે 2B થવાનું વિદ્યાર્થી મિત્રો. અહીંયા 2B લખી નાખો, આ 2B વાક્ય અહીંયા લખવાના, અને હવે અહીંયા 2A પ્રમાણે લખવાનું છે. ટુક ધ શિપ ટુ ધ જંગલ, અને ટુડે પ્લગિંગ ધ ફિલ્ડ. હવે આપણે બધાનું નામ આમાં કનુનું નહીં લખતું જ સમજતું જવાનું છે અને પછી લખતું જવાનું છે. તો આ વિદ્યાર્થી મિત્રો તમારે 95 નંબરના પેજ ઉપર આપેલું છે પાઠ્યપુસ્તકમાં, હું તમને અહીંયા જવાબ આપીશ, તેમાંથી જોઈ જોઈને તમારે લખતું જવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમને કીધું એ 2B ધ્યાનમાં રાખવાની, આને માટે 2A ધ્યાનમાં તમારે રાખવાનું છે. કનુ પિકઅપ મેંગોસ યસ્ટરડે, જો તેવું વાક્ય છે. હા, આજે કનુ શું કરી રહ્યો છે? તો ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન કેમલ કાર્ટ ટુડે. મંજુબેન ગઈકાલે શું કરી રહ્યા હતા? તો કે પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. અને આજે શું કરી રહ્યા છે મંજુબેન? તો કે મંજુબેન ઇઝ ફીડિંગ ચિકન્સ ટુડે. ચાલો ભોલાભાઈ પુટ રાઈસ ઇન જ્યુટ બેગ યસ્ટરડે, અને આજે શું કરી રહ્યા છે? તો સેમ કાર્ય, ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. કોકિલાબેન આજે શું કરી રહ્યા છે? ગઈકાલે શું કરી રહ્યા હતા? તો 2B જુઓ તો કોકિલાબેન મિલ્ક ધ કાવ યસ્ટરડે, અને કોકિલાબેન ઇઝ મિલ્કિંગ કાવ ટુડે. બિલકીબેન ફીડ ધ ચિકન યસ્ટરડે, તો આજે બિલકીબેન ઇઝ હેલ્પિંગ ભોલાભાઈ ટુડે. રામુ ટુક કોકોનટ્સ ટુ માર્કેટ યસ્ટરડે, રામુ ઇઝ પિકિંગ મેંગોઝ ટુડે. જાનકી પ્લગ ધ ફિલ્ડ યસ્ટરડે, જાનકી ઇઝ નોટ ઓન ધ ફાર્મ ટુડે. આજે જાનકીનું કોઈ કાર્ય આપણને પેજ નંબર 94 ઉપર જાનકીનું કામ આપ્યું નથી. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ
ખાસ કરીને એક્ટિવિટી 3 જે તમારા પાઠ્યપુસ્તકમાં આમાંથી જોઈ જોઈને પૂરું કરી દેવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 4 જવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમે 2 ટેન્સ વિશેની માહિતી આપી છે, જે ટેન્સ આપણે હવે આ યુનિટ પૂરું થાય પછી આપણે એનો વિગતે અભ્યાસ કરીશું. આમાં છે ચાલુ વર્તમાનકાળ અને આમાં છે ભૂતકાળ, બરાબર. વિદ્યાર્થી મિત્રો આ વાક્ય છે એ બધા ભૂતકાળના છે, આ બધા છે એ ચાલુ વર્તમાનકાળના છે. એનો વિગતે અભ્યાસ આપણે આગળ આ યુનિટ પૂરું થાય પછી આપણે ગ્રામરમાં કરવાનો છે, એટલા માટે એની માહિતી વધુ તમને એ સમયે આપવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એક્ટિવિટી 4, ચિત્ર જુઓ, તેની માહિતી સાંભળો અને વાંચો. આ સમગ્ર માહિતી છે ભૂતકાળમાં આપેલી છે. ભૂતકાળમાં ભૂતકાળના રૂપ પડે આપણને ખબર પડે કે આ ભૂતકાળનું રૂપ છે. લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે આઈ વિઝિટેડ ધ ઝૂ, મેં કેની મુલાકાત લીધી, તો કે ઝૂની. હવે અહીંયા એક વ્યક્તિ છે જેને ઝૂની મુલાકાત લીધી અને કઈ રીતે લીધી, સમગ્ર માહિતી આપણને પેજ નંબર 96 અને 97 ઉપર આવે છે, તો આપણે તેનો અભ્યાસ કરીએ. તો કઈ રીતે કરી, તો કે આઈ લેફ્ટ માય હાઉસ, હું મારા ઘરેથી નીકળ્યો. આઈ ટુક ધ બસ ટુ ધ ઝૂ. હવે આ વાક્ય ભૂતકાળના છે કઈ રીતે ખબર, તો પહેલા વાક્યમાં વિઝિટેડ, બીજા વાક્યમાં લેફ્ટ, આ બધા ક્રિયાપદ કહેવાય. ક્રિયાપદ એટલે કે જે વાક્ય દ્વારા ક્રિયા થતી હોય તે, એ વર્તમાનકાળમાં હોય, ભૂતકાળમાં હોય કે ભવિષ્યમાં હોય, જેમાં એનો ઉપયોગ જે રીતે થતો હોય એ પ્રમાણે એનું રૂપ ફરતું હોય છે. એ આપણે ટેન્સ ભણીએ તેમાં આપણને ખાસ ખબર પડશે. આઈ ટુક ધ બસ ટુ ધ બસ ટુ ટુક ધ બસ ટુ ધ ઝૂ, ને ઝૂ માટે બસમાં બેસું. આઈ પેડ ફોર, આમાં છે ટૂંક શબ્દ, એની ઉપરથી ખબર પડે કે ભૂતકાળ છે. આઈ પેડ ફોર માય ટિકિટ, મેં મારી ટિકિટના પૈસા ચૂકવ્યા, આમાં પેડ શબ્દ. આઈ સો ધ એલિફન્ટ, ત્યાં જઈને મેં એલિફન્ટ જોયો, તો આમાં છે સો શબ્દ. આઈ બોટ સમ પેન નટ, બરાબર, મેં થોડા પેન નટ્સ ખરીદ્યા. બોટ એટલે ખરીદ્યું, આમાં બોટ શબ્દ. આઈ સો ધ એલિફન્ટ, હું હાથીઓ જોયા. આઈ એટ સમ પેન નટ્સ, આ એટ્સ ઇટનું એટ ભૂતકાળ, મેં થોડાક પેન નટ્સ ખાધા. આઈ વેન્ટ ટુ મંકી હાઉસ, વેન્ટ એટલે ગયો, હું પછી ત્યાંથી વાંદરાઓના ઘરમાં ગયો. આઈ સો ધ મંકી, ત્યાં મેં વાંદરાઓ જોયા. આઈ લાફ એટ ધ ગોરિલાસ, લાફ એટલે હસ્યો, હું ગોરિલાઓ સામે હસ્યો. હવે અહીંથી સીધું વેજ નંબર 97 ઉપર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી જોવાનું. આઈ રોડ ધ ઝૂ ટ્રેન, બરાબર, મેં ઝૂ ટ્રેનની સવારી કરી. આઈ લુક એટ ધ લાયન્સ, હું સિંહ સામે મેં જોયું. આ જે લુ જે શબ્દની ઉપર લીટા કરતા જશે ભૂતકાળ દર્શાવે છે, બરાબર. પછી કહે છે આઈ હર્ડ ધ લાયન રોર, મેં સિંહની ગર્જના સાંભળી. આઈ રન અવે, હું દોડી ગયો, હું ત્યાંથી રન અવે, ત્યાંથી દૂર ગયો. આઈ ગોટ લોસ્ટ, બરાબર, ગોટ શબ્દ છે, હું રસ્તો ભૂલી ગયો. આઈ આસ્કેડ ફોર ડાયરેક્શન, બરાબર, મેં માર્ગદર્શન માટે પૂછ્યું. આઈ વોક ટુ ધ ગેટ, અને હું દરવાજા તરફ દોડતો થયો કે ચાલવા લાગ્યો. આઈ વોચ ધ ડોલ્ફિન, મેં ત્યાં ડોલ્ફિન્સ જોઈ. આઈ સેડ ગુડ બાય ટુ ધ ઝૂકીપર, ઝૂકીપરને મેં આવજો કીધું. તો સેડ, વોચ, વોક, આસ્કેડ, ગોટ, રન, હર્ડ, લુક, રોડ, આ બધું, બરાબર, આ બધા જે શબ્દ છે એ ભૂતકાળ સૂચવે છે. આઈ હરીડ હોમ, અને હું ઘર તરફ દોડ્યો, અને આ રીતે મારી જૂની મુલાકાત પૂરી થઈ. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને ભૂતકાળની માહિતી આપે છે, અને આ તમને આખી પેજ નંબર 96 અને 97 ઉપરની માહિતી તમને સમજાઈ ગઈ હશે. ખાસ કરીને વર્તમાનકાળ અને ભૂતકાળની માહિતી આપે છે. વર્તમાનકાળમાં વર્તમાનકાળનો રૂપ હોય છે, ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ હોય છે, અને ચાલુ વર્તમાનકાળમાં એમિઝાર સાથે આઈએનજી વાળું રૂપ હોય છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો વધુ વિગત છે ટેન્સની તમને હું ખાસ કરીને ગ્રામરના યુનિટમાં આપણે ભણશું એમાં તમને સમજાવીશ. આભાર. અને આમાં તમને જે લખવાનું કીધું છે સ્વાધ્યાય પાઠ્યપુસ્તકમાં એ તમારે જોઈને પૂરું કરી દેવાનું છે. આભાર.